ચાલો પાઠ નંબર ધોરણ દસ વિષય વિજ્ઞાન પાઠ નંબર સાત નિયંત્રણ અને સંકલન એની અંદર આપણે અભ્યાસ છે એ કરતા હતા કે નિયંત્રણ અને સંકલન એમાં આપણે એક વસ્તુ જોઈતી આની પહેલાંના લેક્ચરમાં કે તાત્કાલિક ઉત્તેજના માટે તાત્કાલિક વનસ્પતિ કઈ રીતે પ્રતિચાર આપે એની ચર્ચા છે એ આપણે કરી હતી હવે વૃદ્ધિને કારણે હલનચલન કઈ રીતે થાય વનસ્પતિમાં વૃદ્ધિ થાય તો એના કારણે હલનચલન છે એ કઈ રીતે થાય છે તો પહેલું વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ કે વાળ પર આધારિત સૂત્રની મદદથી શું થાય

આધાર સૂત્ર એટલે કે કોઈ વસ્તુ હોય એના ઉપર વેલો ચડતો હોય એ સ્પર્શ માટે કેવું હોય સંવેદનશીલ છે એ હોય તે આધારના સંપર્કમાં આવે કોણ વનસ્પતિ નો વેલો ત્યારે લંબાઈ ધરાવતો ભાગ એ કોઈ વસ્તુ ના શું આવે સંપર્કમાં આવે લંબાઈ ધરાવતો ભાગ એટલે આગળનો ભાગ શું થાય વસ્તુના સંપર્કમાં આવે એટલે વેલો ઝડપથી અને ઝડપથી કેવો થાય ઉપરની તરફ છે એ ચડવાનો પ્રયત્ન કરે ત્યારે લંબાઈ ધરાવતો ભાગ એ કોઈ વસ્તુના સંપર્કમાં આવે છે હવે આધારના સંપર્કમાં રહેલા ભાગની વૃદ્ધિથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતાથી થાય મૂળ હોય ને વેલાના એની તીવ્રતા કેવી હોય ઓછી હોય ઉપર જે વેલો ચડતો હોય એની તીવ્રતા કેવી હોય વધારે તીવ્રતા છે એ હોય છે ઓલાની તીવ્રતા છે એ કેવી હોય ઓછી હોય અને આની તીવ્રતા છે એ કેવી હોય ઉપર ચડતા ભાગની તીવ્રતા વધારે હોય આ રીતે લંબાઈમાં વધારો વસ્તુને ચારેય તરફ જકડી રાખે વેલો હોય ને જોજો આ રીતે ગોળ 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 ઉપર ચડે એટલે આ ચારેય બાજુ શું થયું કોઈ વસ્તુ હોય વચ્ચે એટલે ચારેય બાજુ કેવી થાય જકડાઈ દે એટલે ચારેય તરફથી એને શું કરે જકડી રાખે આ રીતે લંબાઈમાં વધારો એ વસ્તુને ચારેય તરફ શું કરી રાખે છે જકડી રાખે છે એક નિશ્ચિત દિશામાં ગતિ કરે એટલે શું કરે ઉપરની તરફ ચડતો હોય તો એની દિશા ઉપરની તરફ હોય એટલે એક નિશ્ચિત દિશામાં શું કરે ગતિ કરે ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે બરાબર ઘેરાઈ જાય એટલે એની ઉત્તેજનાના પ્રત્યે શું આપે પ્રતિચાર આ વૃદ્ધિ એક દિશીય હોય એક દિશીય એટલે શું થાય એક જ દિશામાં છે એની વૃદ્ધિ છે એ કરે છે એટલે એને શું કહેવાય એક દિશીય છે એ કહેવામાં આવે છે તેથી વનસ્પતિ પ્રચલન કરી શકે કેમ પ્રચલન કરી શકે તો કે વહેલો ઉપેરને ઉપેરની તરફ આગળ વધતો હોય એટલે એને શું કહેવાય પ્રચલન કર્યું કહેવાય એક જગ્યાએથી આગળની તરફ સતત વધતો જતો હોય એટલે એને શું કહેવાય પ્રચલન કર્યું છે એ કહેવાય તો એક દિશીય હોય એની ગતિ કેવી હોય એક દિશામાં અને બીજું શું કરી શકે પ્રચલન છે એ કરી શકે છે એટલે કે ઉપરની તરફ પ્રચલન કરે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ જઈ શકે છે એને પ્રચલન કહેવાય તો વનસ્પતિ પણ પ્રચલન કરી શકે પણ વેલાવાળી બીજી એક પણ વનસ્પતિ પ્રચલન કરી શકતી નથી પ્રકાશ કે ગુરુત્વીય પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ ગુરુત્વીય એટલે ભૂમિનું આકર્ષણ એને ગુરુત્વ કહેવાય વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે જોજો નાનો છોડ હોય ને એના ઉપર પ્રકાશ પડે ને એટલે એ છોડ કેવો થાય વળી જાય ક્યાં એક બાજુ અને ગુ ગુરુત્વીય એટલે તેમ જોજો કોઈ પણ વનસ્પતિ હોય ને જમીન તરફ ડાળી હોય ને બધી ક્યાં નમેલી હોય જમીન તરફ કેમ તો કે જમીનનું ગુરુત્વાકર્ષણ એની દિશામાં પરિવર્તન કરી નાખે પરિવર્તન કરી નાખે એટલે કે એની તરફ છે એ ખેંચે છે એટલે પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે બે ભિન્ન પ્રકારે પ્રકાશ વર્તન અલનચલનની ક્રિયાઓમાં પરા પ્રકાશની તરફ વળીને પ્રતિચાર આપે જો પ્રકાશાનું વર્તન કહેવાય શું કરે ક્રિયામાં અલનમાં પ્રકાંડ વાળો ભાગ પારો એટલે કયો ભાગ થાય પ્રકાંડ વાળો ભાગ પ્રકાશ ની તરફ વળીને પ્રતિચાર આપે પ્રકાંડ વાળો ભાગ છે એ પ્રકાશ સામે શું થાય વળી જાય નીચેની તરફ કઈ બાજુ જમીન તરફ છે એ વળી જાય છે એટલે પ્રકાશની તરફ વળીને શું આપે પ્રતિચાર છે એ આપે છે હવે મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે મૂળ છે ને એ જમીનમાં જતા હોય જમીનમાંથી એક તરફ ભાગે જો વનસ્પતિ સામેની દિશામાં દક્ષિણ દિશામાં વળી હોય તો ઉત્તર દિશાની અંદર મૂળ છે એ જતા હોય એટલે કે પ્રકાંડ જે ભાગમાં વળે એનાથી વિરુદ્ધ દિશામાં એના મૂળ પ્રતિચાર છે એ દર્શાવે એ તરફ છે ઈ વળે છે વનસ્પતિ એ અન્ય ઉત્તેજના માટે પણ પ્રતિચાર કરી અને આવર્તન દર્શાવે જો આ આવર્તનની વ્યાખ્યા વનસ્પતિ એક આ પ્રકાંડ અને મૂળ સિવાયના પ્રતિચારને શું કહેવાય આવર્તન છે ઈ કહેવાય

જમીન તરફ જ ગતિ કરતા હોય બીજા એક પણ તરફ છે એ ગતિ કરે નહીં પ્રકાંડ ઉપરની તરફ મૂળ પૃથ્વી તરફ ગતિ કરે પ્રકાંડ જો ને એ ઉપરની તરફ એટલે અવકાશ તરફ ગતિ કરે જ્યારે મૂળ હોય એ ક્યાં ગતિ કરે જમીનની તરફ છે એ ગતિ કરે છે જો મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે એટલે કે જમીનમાં વૃદ્ધિ કરે પ્રકાંડ અવકાશ તરફ વૃદ્ધિ કરે અને મૂળ પૃથ્વી તરફ એટલે કે જમીનમાં ગતિ કરે છે વ્યાખ્યા છે એ આમાં આપેલી પ્રકાંડ ઉધ્વગામી પ્રકાંડ ઉધ્વગામી એટલે અવકાશ તરફ આ રીતે ઉપરની તરફ એને ઉધ્વગામી દિશા કહેવાય અને મૂળ એ અધોગામી દિશામાં અધોગામી એટલે જમીનમાં નીચેની તરફ ગતિ કરે આ ખેંચાણને શું કહેવાય ભૂ છે એ કહેવાય પ્રકાંડ ઉધ્વ દિશામાં ઉધ્વગામી મૂળે અધોગામી દિશામાં ગતિ કરે આ ખેંચાણને ભૂ આવર્તન છે એ કહે છે ભૂ એટલે કે જમીન માટેનું આવર્તન એકબીજામાં ખેંચાણ કરે મૂળને જ મૂળ જાય એ જમીન તરફ અને પ્રકાંડ છે એ અવકાશ તરફ ગતિ કરે આ ખેંચાણને શું કહેવાય ભૂ આવર્તન કહેવાય આ ભૂ આવર્તનની શું છે વ્યાખ્યા છે એ આપેલી છે ચાલો બીજી વ્યાખ્યા જોઈએ જલાનું વર્તન કોને કહેવાય જો હાઇડ્રોનો અર્થ પાણી હાઇડ્રો એટલે પાણી અને રસાયણનો અર્થ કિમો પદાર્થ હોય તો જલાનું વર્તન કહેવાય આ જલાનું જલાનુવર્તનની વ્યાખ્યા છે એ આપેલી કોને કહેવાય જો હાઇડ્રોનો અર્થ પાણી અને રસાયણનો અર્થ શું થાય કિમો પદાર્થ હોય તો એને કહેવાય જલાનું વર્તન છે એ કહે છે આ જલાના વર્તનની વ્યાખ્યા છે આ આવર્તનની શું છે વ્યાખ્યા છે ચાલો આગળ અભ્યાસ કરીએ કોષીય સજીવના શરીરમાં સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય બહુકોશીય એટલે શું થાય એક કરતાં ઝાઝા કોષ આવેલા હોય અને શું કહેવાય બહુ કોશીય છે એ કહેવામાં આવે છે તો એ સંવેદનાઓ માટે કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આપણે ઉદાહરણ જોયું તો લજામણીના સ્પર્શની ગતિ કે હલનચલન તીવ્ર હોય આપણે જોયું તો લજામણીના છોડના પર્ણને આપણે અડકીએ એટલે તરત જ એના પર્ણ કેવા થાય બીડાઈ જાય અને નીચેની તરફ શું થાય વળી અથવા તો ઢળી પડે છે બરાબર એમાં તીવ્ર ગતિ છે એ થાય છે લજામણીના છોડમાં અથવા તો એનું બીજું નામ છે મીમોસા અથવા તો એને કહેવાય લજામણીનો છોડ લજામણીમાં છોડમાં એક કોષમાંથી બીજા કોષમાં ગતિ કે હલનચલન કેવું હોય તીવ્ર છે છે એ હોય બીજી તરફ રાત અને દિવસના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ કેવું હોય મંદ તો જો લજામણીના છોડમાં તીવ્ર હોય તો બીજી કોઈ વનસ્પતિ હોય એ પુષ્પો બરાબર પુષ્પ ફૂલવાળી વનસ્પતિ તો એમાં હલનચલન અથવા તો સ્પર્શ નિષ્ઠ સંવેદના હોય એ કેવી હોય મંદ છે એ હોય છે મંદ એટલે ધીમી લજામણીના છોડ કરતા એમાં સંવેદના હોય એ કેવી હોય ધીમી છે એ હોય છે ઉગતા છોડ પ્રકાશને શોધે ઉગતો છોડ હોય નવો નાનું જે કુંગળો છોડ આપણે વાવ્યો હોય બરાબર એ કોને પહેલા મેળવે પ્રકાશને છે એ શોધતો હોય ત્યારે ઓળખાતો પામે નાના એવા છોડની અંદર કયો અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે ઓક્ઝિન ઓક્ઝિન અંતઃસ્ત્રાવ છે એની અંદર કેવો પામે સંશ્લેષણ છે ઈ પામે શેમાં વનસ્પતિમાં જે કુંબળી નાનો છોડ વનસ્પતિનો હોય એની અંદર હવે ઓક્સિજિન એ કોષની લંબાઈમાં શું કરે વૃદ્ધિ કરે જે ઉગતા વનસ્પતિ હોય એની અંદર આ અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે એટલે એની કોષોની લંબાઈમાં શું કરે વૃદ્ધિ કરે એટલે કે વધારો છે એ કરે કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં આવેલો ઓક્સિન અંતઃસ્ત્રાવ શું કરે કોષોની લંબાઈમાં વધારો છે એ કરે વનસ્પતિની કોષોની લંબાઈમાં વૃદ્ધિ છે એ કરે વનસ્પતિ અંતસ્ત્રાવનું બીજું ઉદાહરણ ઝીબ્રેલીન જે બીજો અંતસ્ત્રાવ પહેલો કયો જોયો ઓઝિન હવે જે બીજો અંતસ્ત્રાવ આપણને આપેલો છે એ અંતસ્ત્રાવ કયો છે જીબ્રેલિન વનસ્પતિમાં બીજો અંતસ્ત્રાવ આવેલો હોય આ સેમાં હોય પ્રકાંડવાળા ભાગની અંદર કોષોની લંબાઈ વધારવામાં મદદરૂપ થાય વનસ્પતિમાં અંતસ્ત્રાવોનું બીજું ઉદાહરણ એટલે જીબ્રેલિન છે જે ઓક્ઝિનની જેમ પ્રકાંડની શું કરે વૃદ્ધિ કરે આ જીબ્રેલીન અંતઃસ્ત્રાવ છે એ શું કરે આખા પ્રકાંડની વૃદ્ધિ કરે આ પ્રકાંડમાં આવેલા કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે ઓક્ઝિન અને ઝીબ્રેલીન શું કરે આખા પ્રકાંડની વૃદ્ધિ છે એ કરે છે પ્રકાંડની વૃદ્ધિ કરવામાં શું થાય મદદરૂપ થાય કયો અંતસ્ત્રાવ જીબ્રેલિન જ્યારે પ્ર કોષોની લંબાઈમાં વૃદ્ધિ કોણ કરે ઓક્ઝિન નામનો અંતસ્ત્રાવ એની લંબાઈમાં શું કરે છે વૃદ્ધિ છે એ કરે છે વનસ્પતિનો અંતઃસ્ત્રાવ બીજો એટલે કે ત્રણ નંબરનો પહેલો ઓક્ઝિન બીજો અને ત્રીજો અંતસ્ત્રાવીનિન સાયટોકાઈનિન કોષ વિભાજન કરવામાં પ્રેરિત કરે એક કોષ આપેલો હોય એમાંથી કેટલા કોષ બનાવે બે કોષ બનાવવામાં મદદરૂપ કયો અંતઃસ્ત્રાવ થાય સાયટોકાઈનિન નામનો અંતઃસ્ત્રાવ જે એમાં શું થાય મદદરૂપ છે એ થાય છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે એટલે કે એક કોષમાંથી કેટલા કોષ બનાવે બે કોષ બનાવવામાં મદદરૂપ થાય તેમાં કોષ વિભાજન ઝડપી બને તેના કારણે કયો અંતસ્ત્રાવ આવેલો સાયટોકાઇનિન અંતસ્ત્રાવ આવેલો છે એના કારણે એક કોષમાંથી બીજા કોષમાં વિભાજન કેવું બને છે ઝડપી છે એ બને છે અને કોષ એકમાંથી કેટલા બની જાય બે કોષ છે એ બને છે વનસ્પતિની વૃદ્ધિને વૃદ્ધિ તો જોવો એટલે આ વનસ્પતિના મદદરૂપ થતા હતા શેમાં પહેલો કયો હતો ઓક્સિજિન બીજો ઝીબ્રેલીન અને ત્રીજો સાયટોકાઇનિન ઓક્સિજિન છે એ શું કરે કોષોની પ્રકાંડના કોષોની લંબાઈનો વધારો કરે પછી જીબ્રેલિન છે એ શું કરે આખા પ્રકારની વૃદ્ધિ કરે અને સાયટોકાનીન જોઈ શું કરે કોષનું વિભાજન કરે મદદરૂપ થાય હવે એબેઝિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે અવરોધે એટલે મોટી થવા દે નહીં નાની હોય તો નાનીને નાની વનસ્પતિ છે એ રાખે છે કયો અંતસ્ત્રાવ આવેલો છે એ નાનીને નાની વનસ્પતિ રાખે એબેઝિક એસિડ વનસ્પતિ એ વનસ્પતિને મોટી થવા દેતી નથી નાની નાની રાખે જો આ એબેજિક એસિડ વધુ પ્રમાણમાં હોય તો શું થાય પાન કરમાઈ જવાની ઘટના સંકળાયેલી છે તો પાન એના કેવા થાય વનસ્પતિના પાન એબેજિક એસિડના કારણે પાન કરમાઈ જાય અને ખરી પડે છે આ રીતે વનસ્પતિમાં હલનચલનને કારણે શું થાય વૃદ્ધિ છે એ થાય એમાં અતિ મહત્ત્વના વનસ્પતિના અંતસ્ત્રાવો છે જે બોર્ડની અંદર એક એક માર્કના પ્રશ્નમાં એટલે કે વિકલ્પની અંદર આવે છે ઘણી વાર પૂછાય ચાર અંતસ્ત્રાવો છે એ આપણે જોયા તો આખો તમારી નોટબુકની અંદર લખી નાખજો અને ચારે ચાર અંતસ્ત્રાવો ઉપર મેં લીટી કરેલી છે તો એ પાકા છે એ કરી નાખજો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રાણીઓનો અંતસ્ત્રાવ પ્રાણીઓના અંતસ્ત્રાવ એટલે કે મનુષ્યમાં આવેલા અંતસ્ત્રાવ એની ચર્ચા છે એ કરશું થેન્ક યુ આભાર